एक तरफ कोरोनानी महामारी चाली रही छे त्यारे જેતપુરમાં જાહેર આરોગ્ય સાથે ચેડાની ઘટના સામે આવી છે। સરકારી હોસ્પિટલમાં દવાઓનો જથ્થો કચરામાંથી મળ્યા છે, જ્યારે એક તરફ લોકોને દવા નથી મળતી અને ત્યારે આ રીતે દવાઓ કચરામાંથી મળેલી તે સરકાર અને હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। જેતપુર સરકારી હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આજે નહીં વપરાયેલ દવાનો મોટો જથ્થો કચરામાં જોવા મળ્યો, જેમાં અનેક પ્રકારની દવા કચરામાં પડેલ મળી આવી હતી। આ જ કચરાની અંદર નહીં વપરાયેલ ઇન્જેક્શન, સોય જેવા મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો। એક તરફ વિશ્વભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે જેતપુરની સરકારી હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર અને આંગણામાં જ આ જોખમી મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો। જે મેડિકલ વેસ્ટને ખૂબ જ સુરક્ષિત રીતે નાશ કરવાનો હોય તે મેડિકલ વેસ્ટ જાહેરમાં સરકારી હોસ્પિટલના મેદાનમાં ક્યાં બીમાર દર્દીઓની અવર જવર હોય ત્યાં જ મરી આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। એક તરફ કોરોનાની મહામારી, બીજી તરફ લોકોને દવાનો પૂરતો જથ્થો મળતો નથી। જ્યારે ગરીબ દર્દીઓ દવા લેવા માટે હોસ્પિટલમાં આવે છે ત્યારે હોસ્પિટલમાંથી દવા દેવાની જગ્યાએ આવા દર્દીઓને દવા બહારથી લખી દેવામાં આવે છે। જ્યારે દવા નહીં હોસ્પિટલમાંથી નહીં આપતા આ દવા એક એક્સપાયર થાય ત્યાં સુધી સાચવી રાખવી અને એ જ દવા કચરામાં નાખી દેવી એ કેટલા અંશે યોગ્ય છે? આવા દર્દીઓની વ્યથા પણ ખૂબ ખરાબ છે। સરકારી હોસ્પિટલના મેદાનમાં કચરામાંથી મરી આવેલ દવા અને ઇન્જેક્શન અને મેડિકલ વેસ્ટ જે રીતે જોખમી છે અને આ કચરામાં કોઈ પણ બીમારીના જંતુ હોય તેવા ઇન્જેક્શન અને અન્ય ખૂબ જ જોખમી દવા જાહેરમાં લોકો એવી અવર જવરવાળા રસ્તામાંથી મરતા સરકારી હોસ્પિટલના અધિક્ષક તો સમગ્ર દોષનો ટોપલો અહીં કડિયા કામ કરતા મજૂરો ઉપર ઢોળીને પોતાની બેદરકારી સાથે જવાબદારીમાંથી હાથ પણ ઊંચા કરતા જોવા મળ્યા। જ્યારે હોસ્પિટલમાં દવાના જથ્થા અંગે પોતે કંઈ જાણતા ન હોય તેમ કહ્યું હતું। લોકોના આરોગ્યની તકેદારી રાખવા આ સરકારની જવાબદારી છે, ત્યારે સરકારના જ આરોગ્ય અધિકારીઓ હાલ જે મહામારીના સમયમાં જ આવી બેદરકારી રાખે ત્યારે મહામારી સામે કે લડાઈ કરવી અને લોકોના જીવને કેમ સુરક્ષિત કરવા તેની સામે પ્રશ્ન છે, ત્યારે આવા બેદરકાર અધિકારી સામે પગલાં લેવાય તે પણ જરૂરી છે। સુરેશ બાલિયા, જેડેસ્ટી, જેતપુર। મેડમ, આજે મોટો બધો જથ્થો, દવાનો જથ્થો છે, મેડિકલ વેસ્ટ છે, જે હેજાડિયસ છે, એ કચરામાંથી સિવિલ હોસ્પિટલની બહારથી જ લેવું કે જ્યાં જાજે બધા લોકોની અવર જવર છે, શું કહેશો આપ? હા, એ અત્યારે એવું છે કે હોસ્પિટલમાં એડિશન એલ્ટ્રેશન રેનોવેશનનું કામકાજ ચાલી રહ્યું છે, એટલે ઉપર જે ટેરેસ પર ચાઇના મ્યુઝિકનું કામ છે જે ખોદકામ થઈ ગયેલું હતું અને લોકડાઉનને હિસાબે કોન્ટ્રાક્ટરોના મજૂરો ચાલ્યા જતા એ કામ બંધ પડેલું હતું અને મજૂરો આવ્યા પછી હવે ચાલુ થયું છે। એને કારણે શું થયું કે ટેરેસમાં ખોદેલું હતું એના હિસાબે પાણી પડતું હતું, એટલે જે દવાનો સ્ટોર હતો એને તાત્કાલિક અસરથી, જે દવાઓ આપણી બધી સ્ટોરમાં પડેલી હોય એને તાત્કાલિક અસરથી વિથ પરમિશન દવાઓના સ્ટોરને અર્જન્ટમાં ટ્રાન્સફર કર્યો અને એ જે ટ્રાન્સફર કર્યો એ જગ્યા જે ઓરિજિનલ સ્ટોર છે એને એમાંથી જે જગ્યાએ પાણી નહોતું પડતું એવી સેફ જગ્યા હોય અમે દવાઓ મૂકી, હવે જે દવાનો સ્ટોર હોય એમાં જે આપણી રેગ્યુલર દવાઓ સાથે અગાઉની જે એક્સપાયર થયેલી હોય અને અંડર પ્રોસેસ હોય એક્સપાયરી ડ્રગ્સના નિકાલ માટેની એ દવાઓ અલગથી રાખેલી હોય, એમ જ એ જથ્થામાં કોઈ પણ દવાઓ અપ્રમાણસર સરકાર દ્વારા જાહેરાત થયેલી હોય તો એનો જથ્થો પણ અલગથી મૂકેલો હોય। હવે આ જે દવાઓની ટ્રાન્સફર કરી અમે સ્ટોરનો ટ્રાન્સફર કરી, એટલે ફાર્માસિસ્ટો છે એ સ્ટોર ટ્રાન્સફર કરાવે, એમાં જે દવાઓ વાપરવાની બધી દવાઓ ભરી અને આપે જોયું જ હશે કે આખો જે દવાનો સ્ટોર છે એ પુષ્કળ ભરાઈ ગયો છે, કારણ કે જથ્થાઓ ખૂબ હોય દવાનો જથ્થો આવડી મોટી હોસ્પિટલ છે સબ ડિસ્ટ્રિક્ટ, પ્રશ્ન એ છે કે આ દવાઓ છે એમાં જે દવાઓ છે એ બહાર છે એક્સપાયરી કેવી રીતના આવી, આટલી બધી બેદરકારી કેવી રીતના થઈ, શા માટે લોકોના આરોગ્ય જોડે એક બાજુ પેન્ડેમિક ડિસીઝ ચાલી રહ્યો છે ત્યારે લોકોના આરોગ્ય જોડે ચેડખાની સુગામ, હા એક્સપાયરી ડ્રગ્સ છે એ એને રૂમમાં મૂકેલી હતી અને એ દવાનો જે અત્યારે ફેરવેલો સ્ટોર છે એની સામેના જ વિભાગમાં એક્સપાયરી ડ્રગ્સ જે સ્ટોર જૂનો સ્ટોર હતો એમાં પડેલી હતી, હવે અત્યારે જે રિનોવેશનનું કામ ચાલે છે એમાંના જે મજૂરો ઉપર કામ કરે છે એમાંના એ દવા ઓલામાંથી લઈને કચરામાં બહાર ફેંકી હોય, બાકી અમે તો એમને સેફ જગ્યાએ જ રાખેલી હતી કે જે જગ્યાએ અલગથી દવા એક્સપાયરી દવાઓ જનરલ દવા ભેગી ના હોય એટલે અલગ રૂમમાં મૂકેલી છે ઉપર।
આમ છતાં પણ આટલી બધી બેદરકારી કેવી રીતના, ખૂબ મોટી બેદરકારી, એક તરફ પેન્ડેમિક છે, ચારો તરફ કોરોનાનો કહેર છે, અને આ ખોટે ખોટિયા જવાબ ભરવાનો તરફ બીજો દોષનો ટોપલો મજૂરો ઉપર ઢોળો શા માટે? ના ના, એ અત્યારે ખરેખર કામકાજ રિનોવેશનનું ચાલુ છે, અને મજૂરો જે કામ કરે છે એ લોકો પણ ઉપર જ રહે છે ત્યાં દિવસ દરમિયાન કામ કરતા હોય, અને એમાંથી એમને જ બાકી અમારા અમારા તરફથી તો અમે બધી જે વાપરવાની દવાઓ છે એને પણ શિફ્ટ કરી લીધેલી છે, અને જે એક્સપાયરી દવાઓ છે એને એના જગ્યાએ રાખેલી હોય ત્યાંથી એમને જ ફેંકેલી હોય. તમે તમારી જવાબદારીમાંથી છટકતા? ના, એવો ના, એ બાબત એવું નથી. ખરેખર અમે અમારી તરફથી પૂરતી કોશિશ કરીને દવાઓ જે બગડે નહીં, દવાઓ વ્યવસ્થિત રીતે રહે, અને તાત્કાલિક અસરથી વરસાદનું જે પાણી ચાલુ થયું અને લોકડાઉનના હિસાબે કારીગરો નહોતા આવ્યા, તાત્કાલિક અસરથી દવાઓને સેફ જગ્યાએ ફેરવી હતી, પણ જે એક્સપાયરી ડ્રગ્સ અને અપ્રમાણસર જથ્થોની જે ડ્રગ્સ હતી, અને ચાલુ હોસ્પિટલમાં રિનોવેશનનું કામકાજ ચાલે છે એટલે પેશન્ટને પણ સાથે રાખવાના હોય, અને એકીહારે 60-70% જેટલું હોસ્પિટલનો ભાગ છે એ અંડર રિનોવેશન છે, અને એ કામ એટલે અટકેલું પડ્યું હતું કે લોકડાઉનના હિસાબે મજૂરો નહોતા, અને એના હિસાબે જગ્યાના શોર્ટેજના હિસાબે એ જૂની જગ્યાએ જે રાખેલી હતી અને જે વાપરવાની નહોતી દવાઓ એટલે એને અલગથી એવી રીતે રાખેલી હતી, જે મજૂરોએ ભૂલચૂકમાં જ નાખેલી હોય, બાકી આપણી ખરેખર આપણા તરફથી અલગ જ એક્સપાયરી જથ્થો રાખેલો છે. હવે બીજી એક વસ્તુ છે, કેટલો આપની પાસે ફિગર છે, કેટલી દવાઓ અત્યારે એક્સપાયર થઈ ગયેલી પડેલી છે, અને કે એનો કેવી રીતના એનું તો સ્ટોર આપની પાસે કોઈ વિગત ખરી? આજે ફાર્માસિસ્ટ છો, સુપ્રિટેન્ડન્ટ છો, તો આપની પાસે કેટલી પ્રોસેસ દવાઓ ડિસ્પોઝ કરવા માટેની પ્રોસેસ અથવા કેટલી રિક્વેસ્ટ છે તમે મને જણાવી શકશો? એટલે અત્યારે એ બધું ફાર્માસિસ્ટ અગર રેકોર્ડમાં હોય, એમને એક્સપાયરીની જે પ્રોસેસ કરી છે એના લેટર્સ એ ક્યારે કરેલા છે એ તમામ ફાર્માસિસ્ટના રેકોર્ડ પર હોય, અને જાણમાં છે આપની? હા હા, મારી સહિતથી જ રાખેલા હોય, પણ એ દરેક વસ્તુ અવેલેબલ જ છે. હવે આ કચરાની અંદરમાંથી જે જથ્થો મળેલો છે તો એમાં દોષ કોનો, કોની માથે દોષ આવે? ના, એટલે હવે બેદરકારી કેની ગણાય? ના, આ એક એક્સિડન્ટલ વસ્તુ છે કે જે મજૂરોએ નાખી દીધી હોય, બાકી ખરેખર આ શું છે કે જે જગ્યા અત્યારે રિનોવેશનમાં હોવાના હિસાબે આપણી પાસે જગ્યા ખૂબ ઓછી છે, ચાલુ હોસ્પિટલ હાલે છે, એટલા પેશન્ટ્સ છે, આજે LTL એટલે કે કુટુંબ કલ્યાણનો કેમ્પ છે તો એના દર્દીઓને રાખવાના છે, અને રિનોવેશનની કામગીરી જે અટકી એ કોરોનાના કારણે જ, લોકડાઉનને કારણે મજૂરો જતા રહે, અને આજે ઉપર અગાસીનું કામકાજ ચાલે છે ચાઇના મોઝેકનું, તો એ મજૂરો રાજસ્થાનથી હજી 4 દિવસ થયા જ આવ્યા છે. હવે બીજી વસ્તુ, આમાં જે કોઈ દોષી થશે એમની સામે કોઈ પગલાં ભરાશે ખરા? ના, એટલે અત્યારે આપણે જે પણ જે રીતે નીતિ નિયમો અનુસાર જેમ પણ કામગીરી છે એ આપણે તાત્કાલિક કરાવીએ જ છીએ.